હમણાં એક દી એક મચ્છર ચિંતામાં બેઠું, બોલો. બીજા મચ્છરે કીધું, એ કે તારે કેમ આટલી બધી ચિંતા? તો કે મને યાર સમજાતું નથી. કેમ? તો કે આ ફૂલદાનીમાં ફૂલ છે, હાબુદાનીમાં હાબુ છે, અને મચ્છરદાનીમાં મારા દીકરા માણા કરી ગયા. આપણું રહેઠાણ પચાવી પાડ્યું. પ્લેનમાં હમણાં એક ભાઈ જતા હતા, ઓર એસ્ટેશ આવી, પૂછ્યું કે જમવાનું શું લાવું? તો કે બાજરાના રોટલા, ભરેલા રીંગણા, ખીચડી, ઘટી, અથાણું, રાયતું, ડુંગળી, કેરીની કચુંબર. ઓર એસ્ટેશ કે આ પ્લેન છે, સમાજવાળી નથી. તો શું કામ પૂછેશ ભાઈ, જમવાનું શું લાવું? તો કે વેજ કે નોન વેજ એ પૂછી. તમે અહીં ભરેલા રીંગણા ને ક્યાં, અહીંયા હું આ પાછળ ભઠી હાલે. હા, એક ભાઈ બીજાને કે મારી પાસે કોઈ વાતની કમી નથી, બધું છે, જબરી કંપની છે. આ ઘેરે તેજુરીમાં 25-50 લાખ પડ્યા હોય, અરે રૂપિયા બહાર પણ કેટલાય દીધેલા છે, તારી પાસે છે કાંઈ? બોલો કે તારી પાસે જે બધું છે એની ડુપ્લિકેટ ચાવી મારી પાસે છે. તે કોને આપ્યા છે? એના સરનામાય છે. પછી કે બીજું શું જોયે? આ તારું છે, એ આપણું છે ને, મારું તારું આપણે કોઈ દી કરતા જ નથી. હા, એક ભાઈ બ્લડ બેંકમાં ગયો. બ્લડ બેંકમાં જઈને કે એક બોટલ લોહી આપો. તો કે ક્યુ ગ્રુપ? એ કે ગ્રુપની કાંઈ જરૂર નથી, ગમે એ હાલ છે. અરે કે ગ્રુપ વિના થોડું લોહી દેવાય? તો કે ભાઈ લોહી ચડાવવું નથી, લવ લેટર લખવું હોય. હું હાંસી કા દેવા રહી ને, તો પોતાનું લોહી કાઢે તો લેટર લખાઈ જાય, એ બે પાન. અમુક અત્યારના જે યુવાનો છે એને બાળપણથી સીધું ગઢપણ, યુવાની અદ્રશ્ય થઈ ગઈ. નકર જુવાનીમાં એક કાંઈક અલગ મસ્તી હોય છે, એક બાળપણની એક મસ્તી હોય છે. બાળકો અત્યારે ક્યાં કોઈ નવરા છે, હજી તો જન્મ થાય ત્યારે નામ લખાઈ આવે નિશાળમાં, ભણવા બિહારી દેવું. એટલે કીધું એને રમવા દો. આ ધૂળ ખાય ને છોકરા, તે ધૂળ ખાવાથી બાળકનો વિકાસ થતો હોય. અમુક ઉંમરે જ નાનું છોકરું ધૂળ ખાય, પછી કોઈ બાપાએ ગોઠણીએ પછી મૂઠી પર ખાધી. આ કુદરતી હોય છે. છોકરું ચાર પગે હાલે તો એ રૂડું લાગે, છોકરું તોફાન કરે તો એ સારું લાગે, છોકરું રોતું હોય રાયડું નાખી નાખીને તો રોવે છે એમ ન સમજવું, રિયાઝ કરતું અવાજની ક્વોલિટી સારી થાય. હા, અને અમુક અમુક તો પછી બહુ છોકરું રોવે ને પછી પોતે રોવા માંડે, પછી છોકરું સાનું લઈ જાય કે હવે મમ્મી સંભાળી લે. જૂની ગાડીની હરાજી થતી, બોલો, માણસોનું ટોળું થઈ ગયેલું. એક કે 1 લાખ રૂપિયા, બીજો કે 2 લાખ, ત્રીજો કે 3 લાખ. એક ભાઈ ઉભા રહી ગયા, એટલે કે ભાંઠા જેવી ગાડી 3 લાખે હરાજી પૂગી, આમાં એવું શું છે? એક જણો કે આ ગાડીનું 10 વાર એક્સિડન્ટ થયું, એમાં પત્ની જ મરી જાય. તો કે આપણા 8 લાખ. હા, હમણાં એક ભાઈ હોન્ડા લઈને નીકળો, પોલીસ વાળો કે લાયસન્સ બતાવો. તો કે લાયસન્સ નથી. તો કે લાયસન્સ કટવી લેવાય ને? તો કે લાયસન્સ કટવા ગયો ને તો ચૂંટણી કાર્ડ માંગ્યું. તો કે ચૂંટણી કાર્ડ કઢાવી લેવાય ને? કે ચૂંટણી કાર્ડ કઢાવવા હું ગયો હતો તો એને રેશન કાર્ડ માંગ્યું. તો કે રેશન કાર્ડ કઢાવી લેવાય ને? કે રેશન કાર્ડ કઢાવવા ગયો તો લાયસન્સ માંગ્યું. આ લોકો શું કરવા માગે મને સમજાતું નથી. અને વાતે હાથી, અત્યારે જિંદગી ટૂંકીને કાગળિયા જાત ઓળખ કાર્ડ લાવો, આ ઉછીના લીધે એ નહીં ઓળખતા હોય. હા, રેલવે સ્ટેશને હમણાં એક ભાઈ ગયો અને ટ્રેનની ટિકિટ લીધી, અને હાલતો થયો, આકાશવાણી થઈ, એ ટ્રેનમાં બેસતો નહીં, પાટેથી ટ્રેન ખડી જવાની, ટિકિટ રદ કરી નાખી. રિક્ષા પકડી, કે એરપોર્ટ વયો જાઉં, પ્લેનમાં વયો જાઉં. એરપોર્ટ ગયો, ટિકિટ બારીથી પ્લેનની ટિકિટ લીધી, હાલતો થયો તો આકાશવાણી થઈ, એ પ્લેનમાં બેસતો નહીં, પ્લેન ફાટવાનું, 5000ની ટિકિટ રદ કરી નાખી. રિક્ષા પકડી, એસટી ડેપોએ આવ્યો, બસ મુકાણી, હાલતો થયો, આકાશવાણી થઈ, એ બસમાં બેસતો નહીં, બસ ફટકાવવાની. અને આનો મગજ ગયો, એ કે તમે કોણ બોલો છો? તો કે હું વિચારતા બોલું છું. તો કે મારા લગ્ન થતા હતા તો અહીં ક્યાં ગયા હતા તમે? ફૂલે કે ચડ્યો, બેન બાજા બગડતા હતા, ફટાકડા ફૂટતા હતા, હવે એ જ બસમાં બે હું ભલે ભટકાય. હમણાં બસમાંથી એક ભાઈ ઉતર્યો તો આમ સાઈડમાંથી લોહીના રેગળ આમ ધારું થાય,
જેમ બહુ વરસાદ પડ્યો હોય ને છીપરામાં નો રેસ ફૂટી ગયા હોય. મેં પૂછ્યું એટલે મેં કીધું હું વાગ્યું, મને કે બસમાં હું જ્યાં બેઠો હતો ને એક ખીલી હતી, રોદો એમ સાઈડમાં ખીલી લાગતી. એટલે કીધું ઊભા થઈ જવાય, બીજા કોકને બેહાડી દેવાય, જગ્યા ચેન્જ કરી નખાય. મને કે વડીલી તમારી વાત હતી, મેં એ જોયું, પણ મારા સિવાય બીજું કોઈ બસમાં હતું નહીં. પછી હું કાંઈ ન બોલ્યું. એ ભાઈના હાથમાં કંઈક હતું, નાયલું આવતું હતું. મેં કીધું આ શું લીધું? મને કે થર્મોસ. મને જાણવાની ઈચ્છા થઈ, કીધું એ શું કામમાં આવે? મને કે એ તમને ખબર નથી? કીધું ના ભાઈ, અમે કાંઈ આવી કંઈ ખબર ન હોય. તો મને કે આમાં ઠંડી વસ્તુ નાખો, 24 કલાક ઠંડી રહે, ગરમ વસ્તુ નાખો 24 કલાક ગરમ રહે. કીધું તે હું નાખ્યું? મને કે આઈસ્ક્રીમની 2 ડબ્બી અને 1.5 ચા. ઘડીક મને એમ થયું 5 કિલો વાળી પાણી. હમણાં એક ભાઈ નવા મકાનમાં રહેવા આવ્યા અને 1 મહિના પછી મકાન ખાલી કરતા હતા, સામાન પડતા હતા ટેમ્પામાં. એટલે કીધું કેમ ખાલી કરો છો? મને કે ડોશીમાં મરી ગયા ને જમ ઝાપો પારી ગયા, વળી ક્યાંક મને ઉપાડી લે. એટલે કીધું એવું ન, એ ઉપાડવાના હોય તો તમે ગમે ત્યાં જાઓ ઉપાડી લે. હા, જમના ચોપડે કાંઈ રવિવારની રજા ન હોય, અહીંયા વેકેશન ન હોય, ગમે ત્યાં ઉપાડ. એક ભાઈ હમણાં ગેસના પંપે ગયા ગાડી લઈ. હા, 25 રૂપિયાનો ગેસ પૂરી દો. બોલો કે હે, 25 રૂપિયા પૂરા, 25 રૂપિયાનો ગેસ પૂરી દો. કે 25 રૂપિયાનો ગેસ કેટલી વાર આવે? મારે ક્યાં ક્યાંય જવું હોય, અહીંથી ધક્કો મારી લેતો જાય, સામે જ ઘર છે. આ તો મને નવરો હતો તો રૂપિયા વાપરવાનો થોડો શોખ તો કે થોડાક ઉડાડતો આવું લે. હા, લગ્ન એક ભાઈ પાલટી પ્લોટમાં રાખ્યા હતા. ઘણાને આજે અમુક તમે જુઓ જૂનવાણી વસ્તુ યાદ આવે. અત્યારે નહીં, હાઈ ફાઈવ જમાનો. તે લગ્ન પાલટી પ્લોટમાં રાખ્યા ને તો દેશી મંડપ સર્વિસ બધા નાખ્યા ને એ અહીંયા ફાનસ ટીંગાડ્યા, બાર બળદ ગાડું, એક વાછરું બાંધેલું, એક ખેડૂ વળી ત્યાં ચલમ પીતો હતો બેઠો બેઠો. જમવામાં બાજરાના રોટલા ને રીંગણાનો ઓળો ને અથાણું ને રાયતું મૂળા ડુંગળી. એક બાપા આવ્યા, એલા કે આ કેમ લાઈટ નથી? તો કે લાઈટ છે, પણ આ તો જૂનવાણી અને ફેશન. હવે આ જળાહળા યુગમાં આ ટમટમિયા ટીંગાળવાની હું જરૂર છે. અને આવું જમવાનું રખાય? બાજરાના રોટલા ને ઓળો, આના કરતા દાળો હારો હોય, લાડવા તો હોય એમાં ફેશન. તું એકલો ખાઈ લે કે? હા, એક જમાનામાં ખેતી કરવામાં તમે જુઓ હાથી રાખ, હાથી એટલે માણસને ખરીદી લેતા વરસદી સુધી. અને હવે ભાગિયા રાખે, શું કામ? પોતાની જમીન છે ને હામાવાળાને ભાગ આપે છે, એટલો ફેર. હા, વિદેશમાં દુબઈમાં માણસની હરાજી થતી હતી, ત્યાંનો બાદશાહ આવ્યો. એક સાંઈ ફકીર જેવો માણસ, એને પૂછ્યું તારી કિંમત કેટલી? તો કે 60 દીરા. 60 દીરામ તારા? કે હા. બાદશાહ કે મારા કેટલા દીરા? તો કે 15 દીરામ. તો કે 15 દીરામનો તો મેં આ જામો પડ્યો. તો કે આ એની જ કિંમત છે, બાકી તારું કાંઈ ન આવે. આ તે જે કપડાં પહેર્યા છે ને એની જ કિંમત છે. એક વેપારી સવારે 4 વાગે જાગ્યા, સ્નાન કર્યું, નવું ધોતિયું પહેર્યું, નવો જપ્પો પહેર્યો, નવી બંડી માથે, નવી ટોપી, હાથમાં થેલો, એક લાકડી વણાક મારેલી. રિક્ષામાં ગયા રેલવે સ્ટેશન, ટ્રેન આવી, ટ્રેનમાં બેસી ગયા, ટ્રેન ઉપડી. પછી એની ઘરવાળીને મોબાઈલ કર્યો, એ કે વચલી શીશીમાં ક્યુ તેલ હતું? એની ઘરવાળી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો, તાઈ કે ટોપી નીકળતી નથી, હદડબમ થઈ ગયું ટોપી. હા, એક ભાઈ ડોક્ટરને કે હું હમણાં ગમે એના ઉપર એ કે ગુસ્સે થઈ જાઉં છું, મને દવા આપો. તો કે એમ ન હાલે ડોક્ટર, કે વિગતવાર સમજાવો. અરે કે ગમે એના ઉપર ગુસ્સે થઈ જાઉં છું, તમે ડોક્ટર છો કોણ છો? તમને ખબર ન પડે? એ ડોક્ટરે કાંઈ તપાસ્યા વિના 8 ગોળી ઊંઘની આપી દીધી, કે 4 ભૂખ્યા પેટે લઈ જાઓ, 4 જમી. તે હજી નથી જાય ગયું. હા, આમ તો ભગવાન અને ડોક્ટર આ બેમાં કંઈક અલગ અલગ છે. ભગવાન રૂઠે ને તો ડોક્ટર પાસે મોકલે, અને ડોક્ટર રૂઠે તો ભગવાન પાસે મોકલે. ભગવાનના મોકલેલા પાછા આવે, પણ ડોક્ટરના મોકલેલા ન આવે. સાહેબ વિદ્યાર્થીને કહેતા હતા કે આ કળિયુગના છોકરા છે એને સતયુગના બનાવવો હોય શું કરવું પડે? એક વિદ્યાર્થી કે તો એના ગળા દાબી દો. ટ્રેનમાં ટીટી આવ્યા, એક દાદાને કે ટિકિટ
તો દાદાએ ટિકિટ આપી તો જોઈને કે આ તો પ્લેટફોર્મ ની છે, તો કે મારે પ્લેટફોર્મ ઉપર જ ઉતરવું છે, મારે કઈ વચમાં કૂદકો નથી મારું, ધરાર એકના બે નો છે. બોલો, તમને ખબર નથી પડતી, તને નથી ખબર પડતી. હા, વિદ્યાર્થીને શિક્ષકે પૂછ્યું એ કે મોટરસાઇકલમાં કેટલા વ્હીલ હોય, તો કે 6 વ્હીલ. શિક્ષક મૂંઝણ, કેમ 6 વ્હીલ? તો કે 2 સાયકલના 4 મોટરના. એક બેન બાજુવાળાને ઘેરે ગયા, બાજુવાળા બેનને કે તપેલું છે, તો એ બેન કે ના ના ટાટું છે. તો કે મીઠું છે કે ના ના ખારું છે? તો કે તમારા પતિ જીવે કે જીવે છે, મારાથી બીવે છે, તું ઉપર. છઠ સુધી હવરો જવાબ ન આપ્યો. એક છોકરો હમણાં વાળીએથી સવારમાં ગયો, એવો પાછો આટો મારીને આવ્યો. એના બાપુજી કે કપાસ કેવડો થયો? તો કે 4 પાંદડે થઈ ગયો બાપુજી. તો કે આમાં કાંઈ તને મગજમાં આવ્યું? કે ના. એ કે વાળીએ જઈને આટો મારીને ગામમાં ખપખપ કરતા ભાઈ આવો, ત્યાં રહેતા જાઓ, 15 દિવસમાં કપાસ 4 પાંદડે થયો, આપણે 3 પેટીમાં હજી 2 પાંદડે નથી થયા. કામ કરો, કામ કરો. એક ભિખારી બીજા ભિખારીને કે અચાનક તારા ઝૂંપડામાંથી લક્ષ્મીનો વરસાદ વરસવા માંડે, તો શું કરી? કે તો પહેલાં તો ઝૂંપડું રિપેર કરાવી નાખો. આમ તો હકીકતમાં ભીખ માગી અને પોતાનું પેટ ભરે એને ભિખારી કહેવાય, પણ ભીખ માગી અને જે બીજાના ઉદર ભરે ને એને જગત સંતના બિરદ આપી દે. હા, પછી એને કપડાં ગમે એવા પહેર્યા હોય એ કોઈ લેવા દેવા નથી, પણ બીજાના ઉદર ભીખ માગીને ભરી દે ને એને લોકો સંતના બિરદ આપી દે. હોટલમાં વેઇટરને એક ભાઈએ કીધું એ કે હાજરમાં શું છે? ત્યાં તો વેઇટર તરત આવી ગયો, પંજાબી આપું, ચાઇનીઝ લાવું, ગુજરાતી લાવું, મદ્રાસી લાવું. બોલો કે ભાઈ મારે ખાવું છે, એની આરે વાતું નથી કરી, જે હાજરમાં હોય દઈ દે. એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે મારા ખિસ્સામાંથી કોકે પાકીટ કાઢી લીધું. ખિસ્સામાં હાથ નાખ્યો ને ખબર ન પડી કે મને એમ કે મારો જ હાથ છે. આવા બજારમાં ન જતા હોય વાતો શું છે? આમ તમે જુઓ ને તો અત્યારનો આ યુગ એવો સારો યુગ આવ્યો જીવવા જેવો. હા, એક જમાનામાં માણસને જે તકલીફ હતી એ તકલીફ અત્યારે કોઈને નથી, જમાવટ છે. આ આનંદીબેન મુખ્યમંત્રીબેના આ હવે 50% મહિલા અનામત છે. ચૂંટણીમાં જેટલા પુરુષો ઉપાય છે એટલા સામે બાયું ઉપાય છે. બોલો, પછી પુરુષ ઉપાય છે એની ઘરવાળી સામેવાળી બાઈને મત આપશે. બાયુમાં એકતા છે, પુરુષમાં આવી એકતા નથી. બધાય વાર રીએ ભેગા રહીએ, આપણે એકાદો હોમ વાર રહ્યો હોય, આ નો રહ્યો એ આનું ફરાળ જાપતી જાય પાછું. આ થોડીક તકલીફ છે. પુરુષ છે એ આમ જુઓ દંપનું પ્રતિક છે, બાયુ છે એ નિખાલસ. હા, પુરુષ તમે જો દંપમાં કોઈથી રોવે નહીં, એમાં એના ફટાકિયા થાય. હા, બાયુને કોઈથી એટેક ન આવે, બીજાને લેવડાવી દે. સંસાર છે એ એક સાયકલ, સાયકલમાં તમે જો 2 વ્હીલ હોય એમ સંસારરૂપી સાયકલમાં સ્ત્રી અને પુરુષ 2 વ્હીલ છે. પુરુષ પાછલું વ્હીલ છે, સ્ત્રી આગલું વ્હીલ છે. તમે જો બ્રેક 2માં હોય પણ મારવાની પાછલા વ્હીલમાં જાય, આગલામાં મારો તો હું તે કાંઈ જ નાખે. કેરિયર પાછલા વ્હીલમાં ફિટ થાય, વધારાનું વજન નિયા. પાછલા વ્હીલમાં નાનું ફ્રાય વ્હીલ હોય, આગળ મોટી થાળી હોય, ભલે ને રાઈટ પાડી કર્યા જ રાખે. ધરણાથી બોલતી હોય, મોંઘવારીની ટોકરી આગલા વ્હીલમાં વાગે, ખાંડ નથી, ચોખા નથી, છોકરાઓના કપડાં નથી, મારે ડ્રેસ લેવો છે. આ વિચારવા જેવું છે. તમે જો ફટાકે વાહેલા વ્હીલમાં જ થાય, આગલામાં મોરલી થયા પછી 2 વર્ષ હાલે. પાછલા વ્હીલમાં ફટાક્યો થાય પછી પેકિંગ મૂકવા જેવું રે ને, રીંગું છટકી એવા ધડાકા. એટલે સંસાર એક સાયકલ છે. આ આ સ્ત્રી ને પુરુષ એના 2 વ્હીલ છે, અને છોકરું છે ને એ વાલ છે, એના ઉપર ચક્રી આવે ને એ છોકરાનું છોકરું. પંપ છે એ પાળો છે, હવા એ માર્યા. આ સંબંધ કરાવ્યો હોય ને એ દુકાનવાળા કેમ પંચર હાંતા હોય, એ વળી કંઈ કંઈક આવીને ઠીકડા મારી.
પણ મોટો ફટાક્યો ત્યાં પછી થીકડું રહે. હા, અને આમાં એવું છે, કોઈને તમે ભેગા થઈને હગાઈ કરાવી દો, લગ્ન થઈ જાય, જો સારું લગ્ન જીવન હાલે તો વાંચો ન આવે, કોઈ દી ઓલાને યાદ ન કરે, બાકી જરા કંઈ તકલીફ પડે. અમે ના પાડતા હતા, ઘુસાઈ ત્યાં કરાય. એટલે કીધું રેવા દો, જસ જીવન અપજસ મરણ, કર દેખો સબ કોઈ, કહા લંકાપતિ લે ગયો, કહા કરણ ગયો કોઈ. જસ અપજસ જીવન મરણ આ બધું વિધાતાના હાથમાં છે, કોઈના હાથમાં નથી. આ ઘણા એમ કે ફલાણાના દીકરા આવા નીકળ્યા, કીધું નીકળ્યા નહીં, હતા, ખબર મોડી પડી. અમુક મરી જાય ત્યાં સુધી ખબર નથી પડતી. બોલો, હાથી કોઈની વાત નથી કરતા. આ છેલ્લે અગ્નિ સંસ્કાર જે તે ભડાકો થાય ને, એ બધું ભેગું કર્યું હોય એનો થાય, બરણાટી બોલે જાય. હા, લગ્નમાં તમે જો જેમ ચોરી બાંધી હોય ને માટલાની, એમ મરણમાં પાછું માટલું હોય. અહીંયા અગ્નિ હોય, વાંય અગ્નિ હોય, વાયુ પછી ઠેઠ સુધી ન આવે, અડધેથી પાછા વહી જાય કે અંદર અમે બાળી નાખ્યો, પોખું તમે બાળી આવો, ઠેઠ સુધી ન જાય, અડધે સુધી જાય. પછી બધા પુરુષો હાલ્યા જતા હોય, કીડીઓ હળતી હોય, હવ ને આ માર્ગે જવું. કીધું હા હા, કોઈ રાજી ખુશી થઈ ગયો એવો રેકડ નથી, આ તો વાતું થાય. હવ ને આ માર્ગે જવું, એટલે એમ નથી જવાતું. માણસ થાય એટલો દાખલો કરી લે, જીવ બધાને વાલો લાગે, માણસ હોય કે પશુ પંખી હોય, આ બધાને જીવ વાલો હોય. પણ જીવનમાં જેટલું આપણા કિસ્મતમાં હોય એટલું મળે, જેટલું આપણા નસીબમાં હોય એટલું મળે, સમયથી પહેલાં ન મળે. હા, ખુદા શેઠ સબકા કિયા હાટ કબકા વસીલા હે રબકા ઉસે ધીર ધારે, સુબે શામ દેતા ન કરતા ફજેતા ન મિલને કુ મારે, દિયા સોય લખતા હિસાબોમાં રખતા, બિના હક ન બકતા ન લખતા વિચારે, મુરાદ કહે તુમ અકળ કેસે ફિરે, ખુદા સબ એસા પકડ ચીર ડારે. કીડીને કણ અને હાથીને હારો, હંસને મોતીડા અને દેડકાને ગાળો, ભગવાન બધાને જેને જેટલું જોઈ એટલું આપે, પટાવાળા પરસે એવું વાળી દેતો એને ભગવાન કલેક્ટર ન બનાવે. એને ખબર છે આ પટાવાળામાં છે ને, ધરણાથી બોલાવે સાહેબ થી જે શું થાય. હમણાં એક જાદુગર આવ્યો હતો, આ બધું માણસોનું ટોળું થઈ ગયેલું, એ કે હું ઈટ ખાઈ જાઉં, ધૂળ ખાઈ જાઉં, કોલસા ખાઈ જાઉં, કાકરા ખાઈ જાઉં, બધા પાંચ પાંચ રૂપિયા આપજો, બે પાંચ રોટલીનો વેચ થઈ જાય. એક ડોશીમાં કે કોલસા થોડાક વધારે ખાઈ, આ બધું હજમ થઈ જાય. આ હજામની દુકાને એક ભાઈ ગયો વાળ કાપી દે, તે વાળ કાપતા કાપતા હજામ કે ચૂંટણી કયા મહિનામાં છે, આન ખાર ખાઈ ગયા, તારે હું જ્યારે આવું ત્યાં ચૂંટણીની ખોલીને બેઠો હોય, તું તારું કામ કર, તારે ચૂંટણીને શું લેવા દેવા. વાણન કે એવું નથી, ચૂંટણીની વાત કરું, તમારો વાળ ઊભા થઈ જાય છે વગર દંતી એ કપાય, ડિપોઝિટ ગુમાવેલી ને, એમાં આ ધરણાટી બોલે. હા, અમારા પ્રોગ્રામમાં ઘણા તમે જો બોગસ ગીતની ફરમાઈશ આપીને એ વૈયા ગયો હોય, પાછા સવારે કે પ્રોગ્રામ જાયનું નહીં, ઓયલું ગાયું હોય છે, તે ખબર હોય તું લાંબી વાઈટને હળગાવી દીધું. અને અમુકને પૈસા દેવા પડે તઈ મોરા પડી જાય, કે આમ જોઈ એવી મજા ન આવે. કીધું અટાણ સુધી આવી જાય, હવે મોરે પકડાણી છે. અમારામાં ડાયરામાં તો મંજીરા વાળાને તો અમે લગ્ન થઈ ગયા પછી મંજીરા વગાડવા લઈ, કારણ કે નક હગાઈ ન થાય, કે છોકરો શું કરે કે મંજીરા વગાડે. લગ્ન ન થાય ત્યાં સુધી અમે ડિક્લેર ન કરીએ, પછી લગ્ન થઈ ગયા પછી તો ક્યાં જવાનું હોય, તો મંજીરા વગાડે છે, મોજ કરે, ધરણાથી બોલે. બધાએ વાજિંત્રના મેળ કરવા પડે, મંજીરા વગર મેળે વાગે, ખિસ્સામાં કાઢવો એટલે મેળમાં જ હોય, પણ વગાડવો વાળો મેળમાં હોવો જોઈએ, નહીં તો બાજા બાજુવાળાને માથે ફોડી નાખે. બાયુ નથી ખંજરીઓ તોડી નાખતા, રામ ધૂન લાગી, ગોપાલ ધૂન લાગી, એ તો ઘીરે જા ડોશીમાને ભૂખ લાગી. પતિને પરમેશ્વર માને કરે નહીં એના હામો તન, પતિવ્રતા નારી હોય શાંત, પુરુષ વંકો પાઘડી નેણા વંતી નાર, એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. તો આ બીજા દોરમાં પણ આપ સૌએ શાંતિથી મને માણ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રહા તમન તો ફૂલ ખીલતે હી રહેંગે, રહી જિંદગી તો આપ સફી કહીં ને કહીં મિલતે હી રહેંગે. જય ભારત, જય હિન્દ, શુભરાત્રી, જય માતાજી, ધન્યવાદ.
અને અમદાવાદ.